ના બધાય ગુજરાતી નવલકથાઓ વાંચેલી છે અને એન્જોય પણ કરેલી છે, રાઈટ? કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ થી માંડીને ધ્રુવ ભટ્ટ સુધી. તો ક્યારે તમને એવો વિચાર આવ્યો છે કે એના ભવિષ્યનું શું? અત્યારે જે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે તો આપણને વધારે ઓડિયો બુક્સ કે ઈ બુક્સ અવેલેબલ હોય છે, તો પુસ્તકો કોણ વાંચશે? ગુજરાતી, ખાસ કરીને ગુજરાતી નવલકથાઓ કોણ વાંચશે અને કોણ લખશે? અને તમે જો કોઈ ગુજરાતી વાર્તા લખતા હોય, કારણ કે મને એવું લાગે છે કે જ્યારે તમારે કંઈ સરસ લખવું હોય તો તમે માતૃભાષામાં સારું લખી શકો, કારણ કે આપણે માતૃભાષામાં વધારે સારું વિચારી શકીએ છીએ, રાઈટ? તમારે કોઈ વિચાર કરવો હોય કે કોઈ તમને કોઈ ઘટના બની હોય તમારી સાથે, તો તમને પહેલો વિચાર જે આવશે એ તમારી માતૃભાષામાં આવશે અને એ જ માતૃભાષામાં તમે લખશો. તો આજે આપણી સાથે ગુજરાતી નવલકથાના ભવિષ્ય વિશે વાતો કરશે શ્રી સિદ્ધાર્થ છાયા, શ્રી પ્રવીણ પીઠડિયા અને શ્રી દૈવત ત્રિવેદી. સિદ્ધાર્થ છાયાએ 3 નવલકથાઓ લખી છે, શાંતનુ, સુનેહા અને એક ત્રીજી એ હજી લખી રહ્યા છે, એ પૂર્ણ થવાના આરે છે, એનું નામ છે સૌમિત્રા. એમાંથી શાંતનુ અને સૌમિત્રા છે એ બંને ઈ બુક્સ તરીકે પબ્લિશ થયેલી છે, અને જે ત્રીજી એમની નવલકથા છે સુનેહા એ ફિઝિકલી પબ્લિશ થઈ છે અને બહુ જ જલ્દી એ ઈ બુક તરીકે પબ્લિશ થવાની છે. શ્રી પ્રવીણ પીઠડિયા જે છે એમણે પણ 3 નવલકથાઓ લખી છે અને ચોથી એમની અત્યારે એનું કામ ચાલુ છે. એમાં નો રિટર્ન છે એ ફિઝિકલ જે બુક છે એ ઈ બુક તરીકે પબ્લિશ થયેલી છે, આઈ થિંક થયેલી છે ને, હા એ થયેલી છે ઈ બુક તરીકે પણ અને ફિઝિકલ પણ. નસીબ છે એ ઈ બુક તરીકે પબ્લિશ થયેલી છે અને અંજામ છે એ પણ ઈ બુક તરીકે પબ્લિશ થયેલી છે અને અત્યારે એ એમની નવી નવલકથા નગર પર કામ કરી રહ્યા છે. આ બંને નવલકથાકારો સાથે ચર્ચા કરશે એક બહુ જ સારા ત્રીજા નવલકથાકાર જે છે દૈવત ત્રિવેદી. દૈવત ત્રિવેદી ગુજરાત સમાચારમાં સિનિયર એડિટર છે. એમણે રવિ પૂર્તિ જે આવે છે ગુજરાત સમાચારમાં એમાં 2 ધારાવાહિક એમની પબ્લિશ કરેલી છે, લાઇટ હાઉસ અને 64 સમર હિલ. આ સિવાય ગઈ જ વખતે આપણે અહીંયા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં એમની એક રમેશ પારેખ વિશે જે પુસ્તિકા લખેલી રમેશાયણ એનું વિમોચન થયેલું. તો હું દૈવતભાઈને વિનંતી કરીશ કે એ ચર્ચાનો પ્રારંભ કરે. નમસ્તે. શનિવારનો દિવસ વર્કિંગ ડે કહેવાય, એમાં બપોરનો સમય, હજુ શિયાળો, બપોરે જરાય એવું નથી લાગતું કે શિયાળો શરૂ થયો હોય, અને ત્યારે આટલા ચહેરાઓને હું અહીંયા જોઉં છું તો 2 વાતનો આનંદ થાય, એક લેખક તરીકે અને એનાથી વધારે ગુજરાતી ભાષાના ભાવક તરીકે એક આનંદ થાય છે કે મારી ભાષાનું સાહિત્ય હજુ ઘણા વર્ષો સુધી જીવવાનું છે. હમણાં આ વર્ષ ગુજરાતી નવલકથા માટે બહુ મહત્વનું છે 2 કારણથી. એક કે આ વર્ષ દરમિયાન, છેલ્લા 5 વર્ષ દરમિયાન આ સમયગાળો એવો છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષામાં નવી નવલકથાઓ લખવાનું પ્રમાણ વધ્યું. એ અર્થમાં હું કહું છું કે ઘણા નવા ગુજરાતી લેખકો નવલકથા લેખનમાં પ્રવેશ્યા એના 5 વર્ષ થયા છે, અને પહેલી ગુજરાતી નવલકથા અવતરી તેને આ વર્ષે 2016માં 150 વર્ષ પૂરા થયા છે. ત્યારે સ્વાભાવિક રીતે એક સવાલ મનમાં થાય કે કેટલા બધા મહાન લેખકોએ ગુજરાતી નવલકથાને પહોંચી અને આજના મુકામ સુધી પહોંચાડી. અમે હમણાં ગુજરાત સમાચારમાં એક વિશેષાંક અમે આપ્યો ગયા રવિવારે, ગુજરાતી નવલકથાના 150 વર્ષ નિમિત્તે નવલકથાની કથા, આપનાથી ઘણા બધાએ જોયો હશે. એ વિશેષાંક તૈયાર કરતી વખતે એ જે આખી પ્રક્રિયામાંથી અમે પસાર થતા હતા એ દરમિયાન
બહુ જ ગૌરવ, બહુ જ આનંદ અનુભવાતો હતો. કેટલી બધી નવલકથાઓ એવી હોય કે જે આપણે વાંચી છે અને હવે વિસરાઈ ગઈ છે, પણ એમાંથી પસાર થઈએ તો ફરીથી એ નોસ્ટાલ્જિયા ફીલ થાય. એ દરેક આનંદની સમાંતરે એક સવાલ સતત મનમાં થયા કરતો કે ગોવર્ધનરામ ત્રિપાઠીથી માંડી મુનશી અને મેઘાણીથી માંડીને ધૂમકેતુ કે વિનેશ અંતાણી, આટલા અશ્વિની ભટ્ટ હરકિશન મહેતા અનગિનત નામો છે અને આ લોકોએ ગુજરાતી નવલકથાના 150 વર્ષનો આ આખી સફરને આટલી જ્વલંત બનાવી છે. શું હવે પછીના 150 વર્ષ આગલા 150 વર્ષની સરખામણીએ એટલા જ્વલંત રહેશે ખરા? આ સવાલ મને એમ થાય છે કે આનો જવાબ એ જ લોકો આપી શકે જે આ હવેથી લખવાનું શરૂ કરી રહ્યા છે. તો બીજા 150 વર્ષના પાયામાં જે લોકો છે આજે, જેમના નામે એક નવલકથા, બે, ત્રણ કે ચાર નવલકથા બોલે છે, અથવા તો આજે જ પહેલી નવલકથા લખવાની શરૂ કરી રહ્યા છે, એ લોકોની જવાબદારી છે કે હવેના 150 વર્ષ કેવા હશે. એક વાચક તરીકે આપણને પણ એમની પાસેથી અપેક્ષા રહે છે. હું પણ વાચક તો છું જ, સૌથી પહેલાં હું વાચક છું પછી લેખક છું. તો વાચક તરીકે મને પણ એ ઉત્સુકતા છે કે મારા સિવાયના બીજા લેખકો છે એ શું વિચારે છે, એ શું કરી રહ્યા છે. અને મને એમ લાગે છે કે આ સેશનનો હેતુ એ છે કે આવનારા 150 વર્ષ, આવનારો સમય ગુજરાતી સાહિત્યનો, ગુજરાતી નવલકથા સાહિત્યનો આવનારો સમય કયા કઈ દિશામાં જઈ રહ્યો છે, લેખકો શું વિચારે છે. બહુ બધા લેખકો છે, બધાને અહીંયા સમાવવાનું પણ શક્ય નથી હોતું. પ્રતિનિધિ સ્વરૂપે અમે ત્રણ જણા અહીંયા બેઠા છીએ, અમે મુખ્ય બેની વાત કરવી છે આપણે. સિદ્ધાર્થભાઈ, સિદ્ધાર્થ ઠાયરનો પરિચય મને મારી પહેલી નવલકથા વખતથી, મારી પહેલી નવલકથાનું વિમોચન હતું લાઇટ હાઉસનું, અને બહુ બધા વાચકોને મળવાનું થયું વિમોચન પછી. એમણે મારી નવલકથા ઉપર મારો ઓટોગ્રાફ લેવા આવ્યા, પરિચય આપ્યો, પછી લખ્યું હું પણ થોડું લખું છું પણ હજુ મનમાં કંઈ બહુ બનતું નથી. એટલે મેં સહજ ભાવે જ એમને ઓટોગ્રાફમાં એવું લખી આપ્યું કે બહુ જલ્દી તમારી નવલકથા ઉપર હું તમારો ઓટોગ્રાફ લઉં એવી શુભેચ્છા. અને એનું પરિણામ આપણે જોઈશું. એમણે ખરેખર એક નવલકથા લખી તરત જ. બીજા છે પ્રવીણ પીઠડિયા, મારો એમનો સાથેનો પરિચય અત્યાર સુધી વર્ચ્યુઅલ જ રહ્યો છે, આજે પહેલીવાર એમને મળું છું. હું જોઉં કે બહુ બધા સોશિયલ મીડિયામાં બહુ બધા એક્ટિવ હોય, બહુ બધા પોતપોતાના સર્જન વિશે લખતા રહેતા હોય, એમાં જે કંઈક થોડુંક જુદું ગુણવત્તા સફર પણ હોય, એરોગન્સી એમાં માઇનસ થતી હોય પ્રમાણમાં, તો આ મને થોડું યુનિક લાગ્યું. અને એમના પ્રયત્નો ગુજરાતી નવલકથા લખવા માટેના એ ખરેખર બહુ ધગશ અને નિષ્ઠાથી પ્રેરાયેલા છે. એમણે એક વાત બહુ સરસ કીધી છે, હું માનું છું કે એમને જ કહેવી જોઈએ. એ કહેશે કે શા માટે એ નવલકથા લખતા થયા, એ જવાબ પણ મને બહુ જ પ્રભાવિત કરનારો લાગે છે. તો આપણે એ બેની સાથે આપણે વાત કરતા જઈશું. સમય થોડા સમયે જો મને પૂછવામાં આવશે એમના દ્વારા તો હું પણ કંઈક કહેતો જઈશ. સિદ્ધાર્થભાઈ, જે સવાલ હમણાં કર્યો મેં કે ગુજરાતી નવલકથાના 150 વર્ષ તો થઈ ગયા, એના માટે પ્રદાન કરનારા મહાન સાહિત્યકારો થકી આપણે બધા ઘડાયા, ગુજરાતી ભાષા ઘડાઈ, પણ હવે પછીની પેઢી માટે નવલકથાના ક્ષેત્રે ગુજરાતી સર્જકો કયા પ્રકારનું પ્રદાન કરશે? ગુજરાતી સાહિત્ય પ્રત્યેની અભિરુચિ, નવલકથા પ્રત્યેની અભિરુચિ વાચકોને ટકાવી શકાય એ શક્ય લાગે છે ખરું તમને? શક્યતા પૂરેપૂરી છે જો વાચકો વધાવી લેતો. પહેલી વાત, વાચકો ક્યારે વધાવે? જ્યારે એની પાસે કન્ટેન્ટ આવે. તો કન્ટેન્ટ ક્યારે આવે? જ્યારે મારા પ્રવીણભાઈ જેવા કે તમારા જેવા રાઇટર્સ લખતા, સતત લખતા રહેતો, અને અમને સતત લખતા રહેવાનું બળ ક્યારે મળે? વાચક વાંચે એનો પ્રતિભાવ આવે ત્યારે તો મળે જ, પણ એને પ્રકાશિત કરનાર કોઈ તૈયાર હોય તો. મારો પોતાનો અનુભવ કહું તો એક જાણીતું નામ છે અમદાવાદમાં પબ્લિશરનું. હું મારી પેનડ્રાઈવમાં મારી શાંતનું લઈને હું ગયો, એમને આપી, એમને એમના લેપટોપમાં 5-6 પાના જોયા. પછી એક જ, કદાચ એમને એ 5-6 પાનામાં કોઈ આઈડિયા ના આવ્યો કે મારું મોઢું ન ગમ્યું, કારણ ગમે તે હોઈ શકે, પણ એમને કીધું, એમનો જવાબ એ હતો કે આજકાલ ક્યાં કોઈ નવલકથા વાંચે છે. એટલે જ્યારે આવું કોઈ પહેલાં જ નવલકથા લઈને જનાર નવલકથાકાર પણ હજી, કાર તો હજી દૂરની વાત છે, નવલ પણ ન થયું હોય, ત્યાં આવો જવાબ આવે તો
એકદમ ઉત્સાહ મરી જાય. પણ છેવટે પછી જે કહેવાય છે ને કે ભગવાન જો એક દરવાજો બંધ કરી દે તો બીજો ખોલી દે છે, તો જે માતૃભારતીમાં મારી શાંતનુ આવી, અમે એકબીજાના આવી જ રીતના વર્ચ્યુઅલ મિત્રો અમે મળ્યા. મેં એમને ફેસબુક ઉપર મેસેજ કર્યો કે મારી એક નોવેલ રેડી છે, તો કે તમે આવો ને આપણે મળીએ. મિસ્ટર મહેન્દ્ર શર્મા બહુ જાણીતું નામ છે, અને એમણે પણ નવું સાહસ કરવું હતું એટલે અમે બંને નવા સાહસીઓ ભેગા થયા. અને પછી જેમ કહે છે કે બાકી જે થયું એ ઇતિહાસ છે, કારણ કે માતૃભારતીની જૂની એપ ઉપર ઓલરેડી 3000 ડાઉનલોડ્સ હતા શાંતનુના, નવી એપ ઉપર ઓલરેડી 900 ઉપર ક્રોસ થઈ ગયા છે. પણ સવાલ એ છે કે જો 150 વર્ષ હજી પણ ટકાવી હોય, અથવા તો 150 થી 200 300 લઈ જવી હોય, તો આ ત્રણેય લેખક, પ્રકાશક અને વાચક, આ ત્રણેય જો ટીમ બનીને કામ કરશે, હું એમ નથી કહેતો કે હું લખું એટલે બધું સાચું જ હોય અથવા તો સારું જ હોય, પણ ટીકા પણ થાય તો અમને પણ સુધરવાનો મોકો મળે, અને પ્રકાશક એને પોસાય એટલા બજેટમાં પણ, આપણે એમ નથી કહેતા કે 1230 જેનો છે એટલી જ છાપે, પણ એટલીસ્ટ 250-300 એટલી પણ બુક એને જે પોસાતો એ કરીને એટલીસ્ટ એક પુશ આપે પહેલી 2 કે 3 નોવેલ માટે, તો લેખકને પણ ખબર પડી જશે કે કેટલા પાણીમાં છે. અને જો એ આગળ નીકળી જશે તો એ પ્રકાશકને છોડવાનો નથી, કારણ કે એણે એને એવા હાથ ટાઈમે હાથ પકડ્યો છે કે જ્યારે એને ખાસ જરૂર હતી. એટલે આ જો તત્વો કામ કરશે તો આપણે આગળ વધી શકીશું. થેન્ક યુ સિદ્ધાર્થભાઈ. પ્રવીણભાઈ તમે શું કહેશો, ગુજરાતી નવલકથા આવનારા 10 વર્ષની જ વાત કરીએ આપણે, આવતા 10 વર્ષમાં ગુજરાતી નવલકથામાં શું વાચકો નવલકથા પ્રત્યે જોડાયેલા રહે? નમસ્કાર. સૌથી પહેલાં તો દેવતભાઈનો આભાર કે મને અહીંયા એણે બોલાવ્યો છે, અને આજે 150 વર્ષ થયા નવલકથાના ઇતિહાસને. સૌથી પહેલી નવલકથા લખાવી હતી કરણ ઘેલો આજથી 150 વર્ષ પહેલાં. એ નવલકથાને અને આજના સમયમાં 150 વર્ષના ગાળામાં ઘણું સાહિત્ય સર્જન, ઉત્તમ કક્ષાનું સાહિત્યનું સર્જન થયું છે, અને આપણા વચ્ચે ઘણા ઉત્તમ લેખકો અને ઘણા મહાન લેખકો થઈ ગયા છે. તો આજનું જે મને દેવતભાઈ પૂછે છે કે 10 વર્ષ, 10 વર્ષનું તો હું એટલું ચોક્કસ કહી શકું છું કે 10 વર્ષનો આવતો સમયગાળો ખરેખર ઘણો સારો છે, અને નવા લેખકો માટે, જૂના લેખકો માટે અત્યારે ઘણું સારું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. પ્રિન્ટ મીડિયામાં નહીં તો ઈ બુક સ્વરૂપે ડિજિટલ મીડિયામાં અત્યારે ઘણું સારું કામ થઈ રહ્યું છે, અને નવા લેખકોને અત્યારે નો ડાઉટ વિના સંકોચે એમાં કામ મળી રહ્યું છે. દેવતભાઈ તમારો અનુભવ પણ શેર કરો. હા, યસ. આવતા 10 વર્ષની જ વાત કરીએ, 150 વર્ષ સુધી જઈએ એટલી આપણી દ્રષ્ટિ પણ ના હોય, ગુજરાતી નવલકથાના વિકાસમાં ધારાવાહિકનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. કરણ ઘેલો પહેલી નવલકથાથી માંડી તમે કોઈ પણ સફળ નવલકથાનું નામ બોલો તો એ લગભગ ધારાવાહિક સ્વરૂપે રજૂ થયેલી હોઈ શકે. એના ધારાવાહિક નવલકથાએ 2 ફાયદા કરાવ્યા કે નવલકથા જથ્થા સંખ્યાની દ્રષ્ટિએ પણ આપણને સૌથી વધુ મળી, અને ગુણવત્તા પણ એમાં બેવડાય. ધારાવાહિકના પોતાના પણ પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. ધારાવાહિક હોવાથી ડેડલાઇનનું એક દબાણ રહે, ધારાવાહિક હોવાથી ચોક્કસ સંખ્યા કદમાં લખવું જ પડે જે કદાચ એક ચેપ્ટર માટે જરૂરી હોય અથવા ન પણ હોય, તો આ બધી. અને બીજું કે વાચકો સાથેનું ડાયરેક્ટ ઇન્ટરેક્શન હોવાથી લેખક પણ વાચકોથી દોરવાઈ જાય, આ બધા ધારાવાહિકના ભયસ્થાનો છે જે કદાચ ધારાવાહિકને શિષ્ટ સાહિત્યમાં ગણાવતા નથી. પણ સાથે સાથે એ સ્વીકારવું પડે કે પાટણની પ્રભુતા શું શિષ્ટ સાહિત્ય નથી? પાટણની મુનશીની જે 3 નવલકથાઓ વિખ્યાત છે, મુનશીની તમામ નવલકથાઓ વિખ્યાત છે, પણ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજા ધીરાજ આ બધી જ ધારાવાહિક સ્વરૂપે પ્રગટેલી છે. તો એવું અર્ગીજ ન કહી શકાય કે ધારાવાહિકમાં સાહિત્ય નિપજતું નથી, પણ ધારાવાહિકે ગુજરાતી નવલકથાના વિકાસમાં જેટલું યોગદાન આપ્યું છે એટલું ગુજરાતી લેખક ના વિકાસમાં યોગદાન આપ્યું છે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. મુનશીએ એમની પહેલી નવલકથા ગુજરાતી નામનું એ સમયે એક સામયિક આવતું, એ ગુજરાતીમાં વેરની વસૂલાત લખવાની શરૂ કરી,
એમણે ઉપનામ રાખ્યું પોતાના નામથી લખવાની હિંમત નહોતી અને મુનશીના એક કાકા હતા જેમની સાથે મુનશી મુંબઈમાં વકીલાતમાં પગભર થઈ રહેલા. તે કાકા સાહિત્યના વાચક ખૂબ સારા, પણ પોતાના ઘરમાંથી આવું કોઈક લખતું થાય એ પસંદ નહીં કરવાનું. એટલે મુનશીએ ઘનશ્યામ વ્યાસના ઉપનામથી વેરની વસૂલાત લખવાની શરૂ કરી અને એમને જે પુરસ્કાર મળતો હતો એ સમયે 14 આના હતો. આથી 100 વર્ષ અને એનાથી થોડા, એ 100 વર્ષ એક્ઝેક્ટ 100 વર્ષ કહી શકાય, 100 વર્ષ પહેલાંની વાત છે. 14 આના પુરસ્કાર મળતો હતો. આજે 100 વર્ષ પછી ગુજરાતી લેખકને ધારાવાહિક માટે મળતો પુરસ્કાર મોંઘવારીના પ્રમાણમાં જોઈએ તો 14 આનાથી જરા પણ વધારે નથી. આ બહુ જ આઘાતજનક હકીકત છે કે હજુ પણ ગુજરાતી લેખકને મળતો પુરસ્કાર સન્માનજનક નથી. ઘણા ખરા કિસ્સામાં પુરસ્કાર જ નથી મળતો. 10% કિસ્સા એવા હોય છે કે જેમાં ગુજરાતી લેખકને સન્માનજનક પુરસ્કાર મળતો હોય અને બાકીના કિસ્સા એવા હોય છે કે જેમાં કદાચ સામેથી પુરસ્કાર આપતા હોય લેખકો તો પણ મને નવાઈ નહીં લાગે. તો આ હાલત જો 100 વર્ષે પણ છે અને હજુ પણ ગુજરાતી નવલકથા ટકેલી છે તો એ માત્ર અને માત્ર વાચકોના કારણે અને લેખકોની પ્રતિબદ્ધતાના કારણે છે. આ સ્થિતિમાં હવે જો પ્રકાશનવાળું ફેક્ટર જો થોડું વધુ મજબૂત બને, લેખકને સન્માનજનક ઘર ચલાવવા પૂરતો પણ પુરસ્કાર મળતો થાય તો મને લાગે છે ગુજરાતી નવલકથામાં હજુ ઘણું ખેડાણ થઈ શકે એમ છે. હું મારું ઉદાહરણ આપવું મને યોગ્ય નથી લાગતું, પણ અશ્વિની ભટ્ટ એક નવલકથા પાછળ જે શ્રમ લેતા હતા, એક નવલકથાના રિસર્ચ જે માટે જે સમય આપતા હતા, એટલો એટલી જ એ જે ખર્ચ કરે એટલી આવક એમને એક નવલકથામાંથી થઈ નથી. તો આ ચિત્ર જ્યાં સુધી આટલું ધૂંધળું અને વરવું હોય ત્યાં સુધી નવી પેઢીનો ગુજરાતી નવલકથાકાર પોતાની સર્જન માટે ઇનપુટ નહીં આપે ત્યાં સુધી આઉટપુટ મળવાનું નથી, આપણે બધા જાણીએ છીએ. પણ એ ઇનપુટ નાખવા માટેનું મોટિવેશન કા અત્યારના સંજોગોમાં એવું છે કે પોતે નક્કી કરે કે મારે આ નવલકથામાંથી કમાવવું કશું નથી પણ એક શ્રેષ્ઠ કામ કરવું છે તો એ શક્ય બને છે. બાકી હજુ પણ બ્રેડ અને બટર ગુજરાતી નવલકથામાંથી રળવા હોય તો હું સ્પષ્ટપણે નવી પેઢીના ઘણા લેખકોને ના પાડું છું કે મહેરબાની કરજો બીજું કોઈ ક્ષેત્ર પસંદ કરો અને આને હોબી તરીકે જાળવી રાખો. આમાંથી જ રોટી રમખાણમાં ખપી જવું હોય ને તો લેખક થવાય, અને બહુ સાચું છે. સક્રિય પત્રકારત્વમાં આવ્યા પછી હું પણ એ અનુભવી રહ્યો છું. પણ આ નવલકથામાંથી ઘરનો ચૂલો સળગતો રાખવો હોય તો એક જ વિકલ્પ બચે છે, ન વેચાયેલી નવલકથાઓને એમાં ઓરો, એમાં હોમો, બીજો વિકલ્પ નથી. આ વિકલ્પ જે દિવસે મજબૂત બનશે ત્યારે મને લાગે છે કે ગુજરાતી નવલકથા અત્યારે ટકે છે. હજુ પણ હું માનું છું ગુજરાતી નવલકથા ટકેલી છે, પણ હવે જે છે એ વાર્ધક્યમાં આવી છે. હજુ આપણે વિદેશની તો સ્તરની વાત જ જવા દઈએ, અન્ય પ્રાંતની ભાષાઓની નવલકથાની સાથે પણ જઈ રહ્યા નથી. બહુ બધા વિકલ્પો છે, બહુ બધી શક્યતાઓ છે, એ ખેડવા માટે લેખકે સજ્જ થવું પડશે અને વાચક કદાચ અત્યારે લેખક કરતાં 10 ડગલા આગળ ચાલી રહ્યો છે. આ ગુજરાતી લેખકો સામેનો સૌથી મોટો પડકાર છે. નવી પેઢીનો વાચક 10 ડગલા આગળ ચાલે છે ત્યારે લેખકે પોતાની સજ્જતાને ધાર કેવી રીતે કાઢશે? આપણી સાથે બે નવી પેઢીના લેખકો, મારી સાથેના મારી પેઢીના બે લેખકો ઊભા છે, આપણે એમને જ વાત કરીએ કે અત્યારે ગુજરાતી વાચક બહુ બધી રીતે સજ્જ છે. અશ્વિની દાદાના જમાનામાં ઇન્ટરનેટ નહોતું. મારે ઘણીવાર એમની સાથે આ વિશે વાત થતી કે અશ્વિની દાદા એવું લખે કે એણે મોકેશાન શૂઝ પહેર્યા, સનબીન, તાલબોટ ગાડી, પૂરપાટ વેગે હંકારી અને પછી સ્કર્ટના ગર્ડલ્સમાં શર્ટ ખોસ્યો. આટલું વાંચીને એક વાચક તરીકે હું તો ચત્તો પાઠ થઈ જતો. આ હા હા હા, સનબીન, તાલબોટ, આપણે તો એ ફિયાટ અને એમ્બેસેડર બે જ ગાડી જોયેલી હોય. મોકેશાન શૂઝ, એ તો શું એનો સ્પેલિંગ જ પહેલાં ઉચ્ચાર મોકેશાન એટલે સાચો ઉચ્ચાર શું એ કરવામાં જીભને લોચા વળતા. તો હવેની પેઢીનો વાચક એટલે એનો મોહતાજ નથી, કદાચ લેખક કરતાં 10 ડગલા આગળ છે. બીજું, ફિંગરટીપ હવે છે, હવે નોલેજ, કોઈનો ઇજારો નથી રહ્યો. તો એ સંજોગોમાં લેખક શું કરશે, લેખક શું નવું આપશે પોતાના વાચકને ચકિત કરવા માટે? પ્લીઝ સિદ્ધાર્થ. ચકિત કરવાની બદલે જે વાત હું વિચારીને આગળ વધી રહ્યો છું એ છે કે એમના જ બનીને જો રહીએ તો વધુ એ લોકો એક્સેપ્ટ કરે છે.
તમારા બેના જે જોનર કહીએ તો થ્રિલર છે, મારું છે રોમેન્ટિક છે, રોમાન્સ છે. તો પહેલી જ નોવેલ જ્યારે મેં લખી ત્યારે એક જ હતો કે યુથને ટાર્ગેટ કરો, જે વિથ ડ્યુ રિસ્પેક્ટ મેઘાણી કે કમા મુનશી કે જે કંઈ થઈ ગયા એ મારા મમ્મી પપ્પા મારા દાદા દાદી એમણે વાંચ્યા વખાણ્યા, હજી પણ એટલા એ લોકો પ્રસ્તુત છે. પણ જ્યારે આપણે મારી નોવેલ આજે ભલે આ છે પણ મારો દીકરો મારા ફ્રેન્ડ્સને કહી શકે કે જો આ મારા ડેડીએ લખી છે તું વાંચ કોલેજમાં જઈને આજથી 10 વર્ષ પછી, તો મારે શું કરવું જોઈએ? તો એક જ વસ્તુ કે યુથને જે ટચ થાય એ સબ્જેક્ટને તમે ટચ કરો તો એનાથી ફાયદો થશે. એટલે મેં જે મને નેચરલ આવ્યું એ મેં લખ્યું કે રોમેન્સ જે છે એ મારો ફેવરિટ સબ્જેક્ટ છે, કદાચ હું એમાં વધુ શું કહેવાય મને સારું લાગે છે લખવા, હું લખી શકું છું, કમ્ફર્ટેબલ છું. મેં શાંતનુ લખ્યા પછી જ એક તરત પોલિટિકલ થ્રિલર ઉપાડી દીધી કે ચલો લખીએ, 2 ચેપ્ટર પણ લખ્યા પછી મૂકી દીધી. એમ નથી કે હું નહીં લખું, હું લખીશ, પણ એને હજી મને એ બાબતે મેચ્યોર થતાં હજી બીજી 5-1 નોવેલ લાગશે. પણ આમ નવી પેઢીના વાચક પાસે જે સજ્જતા છે, વાંચન છે, અંગ્રેજીનું પણ એટલું ચિક્કાર વાંચન છે, એટલે એ જ એમને બતાવો. આજે મેં એમના સુધી પહોંચવા માટે છેલ્લા 3 મહિનાથી નેટફ્લિક્સને મેં સબસ્ક્રાઇબ કર્યું છે કે લોકો શું જોવે છે, લોકોને શું ઇંગ્લિશમાંથી જોઈએ છે કે ત્યાંથી શું જોઈએ છે, તો હું એ ઇનપુટ મારી નોવેલ્સમાં પણ ધીમે ધીમે હું આપતો થયો છું. એટલે ટૂંકમાં એને ચકિત ન કર્યા બદલ એને શું જોઈએ છે એ જ તમે એને ફીડ કરો કે જે જાતની ભૂખ છે એને આપો તો એ તમને લઈને આગળ જશે, આવું મારું માનું છે. પ્રવીણભાઈ આ વિશે તમે કેવા પ્રકારે તમારા લખાણમાં પ્રયત્નો કરો છો? મારો એક અનુભવ તમને કહું કે અત્યારે મારી માતૃભારતી પર એક નોવેલ ચાલે છે નગર. નગરમાં પહેલાં બીજા પ્રકરણમાં જ મેં લખ્યું હતું કે માથુર સાહેબનો નોકર ચંદુ, આ એક સેન્ટેન્સ હતું અને એની એ વસ્તુ 22મા કે 23મા પ્રકરણમાં માથુર સાહેબના નોકરનું નામ મારેથી જીવા લખાઈ ગયું, બરાબર છે? તો એના એ જ ઓન ધ સ્પોટ વાચકો એટલા સજ્જ છે કે મને એટલા બધા મેસેજ કર્યા, એટલા બધા મેસેજ કર્યા કે મારે મારી ભૂલ સ્વીકારવી પડી કે ના બાય મિસ્ટેક આ મારાથી થઈ ગયું છે. એટલે વાચક અત્યારનો ખરેખર સજ્જ છે, સિન્સિયરલી વાંચે છે અને વાચકો અત્યારે લેખકોના કાન બી પકડી શકે છે કે તમે અહીંયા ભૂલ કરો છો. તો મારું તો એ જ માનવું છે કે તમે વાચકો સાથે થોડાક નજીક આવો, થોડાક ઇન્ટરેક્ટ થઈને રહો તો 100% તમને સફળતા મળશે, એમાં કોઈ બેમત નથી. હું અહીંયા એક એડ કરીશ, જેમ પ્રવીણભાઈ કીધું એમ મારું પણ જે શાંતનુ છે એમાં 2 દ્રશ્યો એવા છે જેને આપણે એકદમ ઉત્કટ કહી શકીએ એવા, જે કદાચ આઈ ડોન્ટ થિંક કે અત્યાર સુધી લખાયા હોય. અને એનો મને અનુભવ એક વાચિકા તરફથી મળ્યો, એણે એક્સેપ્ટ કર્યું કે ના તમે લખ્યું છે એ સ્ટોરીની જરૂરિયાત પ્રમાણે જ લખ્યું છે, હું ના નથી પાડતી. પણ જ્યારે મેં પહેલી વાર વાંચ્યું ત્યારે હું ડઘાઈ ગઈ હતી કે આવું ગુજરાતીમાં મેં નથી વાંચ્યું. અને બિલીવ મી એ બહુ બહુ એવિડ રીડર છે, ખૂબ વાંચે છે, કે ગુજરાતીમાં હું વાંચી રહ્યો છું હું ડઘાઈ ગયો. પછી મેં 2 દિવસ મૂકી રાખી, પછી ફરીથી મેં હાથમાં લીધી ને મેં આગળ વધી ત્યારે મને થયું કે ના ઇટ ઇઝ ઓકે. અને સ્ટોરી એટલે આ પ્રમાણે વાચક તમે જો નાડ પારખી લો તો વાચક પણ એક્સેપ્ટ કરવા તૈયાર છે અને એ તમને એપ્રિશિએટ પણ કરે છે. દેવદભાઈ ગુજરાતી આમાં એક શબ્દ બહુ હમણાં સિદ્ધાર્થભાઈએ પણ યુઝ કર્યો અને સતત બોલાતો રહે કે નાડ પારખવી. મને કાયમ આ સવાલ થાય કે નાડ પારખવી એટલે એક્ઝેક્ટલી શું હોય? સીધી ડોક્ટરની જેમ આમ નાડ તો પકડી શકાતી નથી, વાચકની એને પકડીએ તો ખબર પડવાની નથી. જે બ્લડ લેતી વખતે જે 2-4 વાર નાડ એ રીતના પારખી શકાય છે આમાં એવું છે. એટલે એ નાડ પારખવી એટલે શું? વાચકની અભિરુચિ સમજવી એટલે શું? આ બહુ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે આખી, જલ્દી સમજી ન શકાય. અને બીજું વાચકોમાં પણ તુંડે તુંડે મતિર ભિન્ના, અહીંયા 10 વાચક બેઠા છે જુદું કહેશે, 10 વાચકો બીજા હશે કંઈક જુદું કહેવાના હશે, ત્યારે તમારે ત્યારે લેખકે શું કરવાનું? તો આ વાત એવી છે કે વાચકોના માથા ઉપર હંમેશા એક ઠીકરું ફોડવામાં આવે છે કે વાચકોને લાંબુ વાંચવું ગમતું નથી. બહુ રસપ્રદ વાત કહું, અમે હમણાં નવલકથાની આખી સપ્લિમેન્ટ કરી
અને એમાં બહુ બધા જૂના સામયિકોમાંથી એમાંથી પસાર થવાનું બન્યું. એમાં એક વાક્ય એવું ધ્યાનમાં આવ્યું કે જેમાં મુનશી એવું કહી રહ્યા છે, સો વર્ષ પહેલાં મુનશી એવું કહી રહ્યા છે કે નવી પેઢીના ગુજરાતીઓને નો સાહિત્ય રસ ઘટતો જાય છે, નવી પેઢીના ગુજરાતીઓને લાંબુ વાંચવું ગમતું નથી. અને ત્યારે મને ખડખડાટ હસવું આવતું હતું કે જો 100 વર્ષ પહેલાં આ સ્થિતિ હતી, 100 વર્ષ પછી પણ આપણે આ બોલી રહ્યા છીએ અને કહીએ છીએ કોને? એ વાચકોને. જ્યારે કે એ વાચકે તો હંમેશા ગુજરાતી કોઈ પણ સ્તરનું ગુણવત્તા હશે તો એ સ્વીકાર્યું જ છે. તો એક વાત, મારા આટલા અનુભવે અને એક વાચક તરીકેના પણ મારા આટલા લાંબા અનુભવે હું એવું સમજો છું કે વાચકને લાંબુ કે ટૂંકું એવો કોઈ ભેદભાવ હોતો નથી. આ લખાણ લાંબુ છે માટે નહીં વાંચવું, આ લખાણ ટૂંકું છે માટે ઝડપથી વાંચી લઉં, આવી કોઈ વાચક ક્યારેય, વાચક તરીકે મેં પણ ક્યારેય એવું નથી જોયું. આટલી પાતળી ચોપડી હોય એ પણ મેં 2 પાના ફેરવીને પડતી મૂકી દીધી છે. અને 3-3 ભાગમાં લખાયેલી દળદાર નવલકથાઓ હિંચકા ઉપર એક બેઠકે અધુકડા રહીને આખી આખી રાતમાં વાંચી છે અને બીજે દિવસે સવારે ડૉક્ટર પાસે જવું પડ્યું કારણ કે અહીંયા ફ્રોઝન શોલ્ડર થઈ ગયો હોય, એ પણ ભેગું છે. તો હું મારી જ વાત કરું, મને કેમ નાનકડી લખાયેલી પુસ્તિકા પણ મને ન સ્પર્શી અને લાંબી વાત હતી તો સ્પર્શી ગઈ? કારણ કે કઈ રીતે કહેવામાં આવે છે એના આધારે આપણે વાચકો વાંચવાનું પસંદ કરતા હોઈએ. તો ક્યારે વાચકો ઉપર, હજી મને ખાતરી છે 2016માં એ કહેવાય છે કે વાચકોને લાંબુ વાંચવું ગમતું નથી, અને 2116માં પણ આ જ વાત કહેવાતી હશે કે વાચકોને લાંબુ વાંચવું ગમતું નથી. આ કહેવાય એનાથી આપણે ક્યારેય વાચક તરીકે ક્ષોભ ન પામવો, આપણે એનો અર્થ એવો કાઢવો કે વાચકને કંટાળાજનક વાંચવું ગમતું નથી. જો ગુણવત્તાસભર હશે તો આપણે કાયમ વાંચીએ. એટલે વાચક તરીકેનો મુદ્દો અહીંયા નીકળી જાય. અને બીજું, નાડ પારખવી એ પણ આમાં આવે છે. મને જ્યારે લેખક તરીકે મારે પહેલી નવલકથા લખવાનો વિચાર આવ્યો અને મેં નક્કી કર્યું કે નવલકથા લખવી છે, ત્યારે મારા મનમાં શું હતું કે વાચકને શું ગમશે? આ બહુ જ અવઢવ ચાલ્યા કરતી. પહેલાં હું આખી વાત બનાવું કે હું આવું આવું લખીશ, એમાં હું વાચકને ધ્યાનમાં રાખતો. સિદ્ધાર્થભાઈએ કીધું એમ, યંગસ્ટર, યુવાનોને ગમે એવી કંઈક વાત લાવું. પછી જ્યારે હું લખવા બેસું ને ત્યારે આખી વાત મેં જે વિચારી હોય એના કરતાં જુદી લખાય. આવું કેમ બનતું હતું? મેં થોડાક સમય પછી મારી જાતને પૂછવાનું શરૂ કર્યું કે આવું કેમ થાય છે? અહીંયા બેઠેલા કેટલાક મારા નજીકના મિત્રો જેમણે મારી આ નવલકથાની પ્રક્રિયામાંથી પસાર થયેલા છે મારી સાથે સાથે, એ જાણે છે કે હું જે પ્લાન કરું એના કરતાં લખું ત્યારે કંઈક જુદું આવે. તો એનું કારણ કદાચ એક એ હતું, મને સમજાયું કે લખતી વખતે મારી અંદર બેઠેલો વાચક મને સતત દોરવ્યા કરતો કે આ વાત આમ ન હોય, અહીંયા તર્ક ખૂટે છે, આ વાત આ જ રીતે કહેવી પડે. અને ત્યારે જે પેલી મેથડોલોજી હોય ને કે 2 હપ્તામાં 4 હપ્તા પછી આવું આવવું જોઈએ, 6ઠા હપ્તે એક અપહરણ થવું જ જોઈએ, 8મા હપ્તામાં આવું કંઈક થવું જ જોઈએ, વચ્ચે ગલગલિયા થાય એવી વાત પણ વચ્ચે વચ્ચે છાંટતા રહેવી પડે, આવી કોઈ મેથડોલોજી મેં મારી નવલકથાના લખાણ પ્રક્રિયા દરમિયાન મેં વાપરી નથી. મેં પણ આયોજન કરેલું જ, પણ લખતી વખતે મારી અંદર બેઠેલા વાચકને મેં સર્વોપરી રહેવા દીધો. અને એ પ્રક્રિયા દરેક માટે જુદી જુદી હોઈ શકે, આ હું મારી વાત કરું છું કે મારી લેખક તરીકેની પ્રક્રિયામાં આ વાત મને સૌથી વધુ મદદરૂપ બની છે કે મારી મને વાચક તરીકે મને શું ગમે છે, વાચક તરીકે મને શું યોગ્ય લાગે છે એને જો હું ફોલો કરું તો મને લાગે છે કે હું મારા સ્તરના બહુ બધા વાચકોની નાડ પારખી શકું છું. ભવિષ્યની પેઢી સામે જે સૌથી મોટા પડકારો છે અને એમાંનો એક લાભ આ પણ છે કે ટેકનોલોજીએ વાચકોને લેખક કરતાં સમકક્ષ તો કર્યા, કેટલાક કિસ્સામાં ચડિયાતાય કરી દીધા, પણ એ જ ટેકનોલોજીએ બહુ બધા નવા વિકલ્પો પણ પૂરા પાડ્યા છે. આપણી પાસે પહેલાં 10 અખબાર સામયિક થઈને ટોટલ 10થી જાજી સંખ્યા ક્યારેય રહી નથી ગુજરાતમાં. તો 10 જગ્યાએ ધારાવાહિક નવલકથા આવતી હોય, 10 લેખકે 11મા લેખકે લખવી હોય તો શું? એની પાસે ઓપ્શન નહોતો. હવે લેખકો પાસે ઓપ્શન ખૂબ બધા વધ્યા છે, નવા નવા સ્વરૂપો, પ્રકાશનના નવા સ્વરૂપો આવી રહ્યા છે જેમાં ઓનલાઈન એપ્લિકેશન, મેગેઝિન એપ્લિકેશનથી માંડીને હવે પોતાની નવલકથાની જ એક એપ્લિકેશન હોય એવી પણ શક્યતાઓ ઊભી થતી જાય છે. તો સિદ્ધાર્થભાઈ, એ લેખકો માટે, લેખકોને મળેલી એક તક તરીકે તમને આ વિકલ્પો કેવા લાગે?
હું શું કામ ના પાડું, કારણ કે હું આજે એના કારણે જ બેઠો છું. એટલે અને આવતા 5 વર્ષમાં એ વિકલ્પોથી શું ફરક પડી શકે? ફરક મોટો એ પડશે કે આજે જેની સાથે હું જોડાયેલો છું માતૃભારતી, એ મને પ્રતિ ડાઉનલોડ કંઈક ને કંઈક આપે છે. તો જે વાત થઈ કે પ્રકાશકે થોડું આગળ આવવું જોઈએ, તો પ્રકાશક જો આ રીતના આગળ આવતો હોય તો લેખકને વધુ સારું લખવાનું એક ઈજન જરૂર મળતું હોય છે. એટલે આવનારા 5 વર્ષમાં આ બાબત ક્યાંની ક્યાં પહોંચશે? કારણ કે અત્યારે જો હું એવા માતૃભારતી સાથે સંકળાયેલા એવા ઘણા લેખકોને જાણું છું જેનું કદાચ ઘરનો અડધો ખર્ચ એમાંથી ચાલે છે, એટલું સારું એમને રેમ્યુનરેશન એમના ડાઉનલોડને કારણે મળે છે. તો ટેકનોલોજીથી એક તો શું થાય છે કે ઘેર ઘેર ફોન પહોંચી ગયા છે, એટલે માત્ર એક ટેપ કરે એટલે ડાઉનલોડ થઈ જાય. પેલું શું છે કે તમારે બુક લેવા ક્યાંક જવું પડે. આ તો મેં તમને કહ્યું ભાઈ દેવકભાઈ આ એક એપ સારી છે, જોજો મારી બુક એમાં છે, તમે મિત્ર છો તમે ચાલો જોઈ લઈએ, પહેલાં 2-3 હપ્તા તો વાંચીએ, તમે ડાઉનલોડ કરે તમને ગમ્યું. તો જે બાય વર્ડ ઓફ માઉથ જે રીતના ફેલાય છે એ રીતના એપ્સ પણ એની જ કારણે ફેલાતી આજે જે કોઈ પણ, જ્યારે શરૂઆતથી હું માતૃભારતી સાથે જોડાયો છું મારે 3-4 દિવસે 6 દિવસે એક ડાઉનલોડ જોવા મળતા, આજે હું દિવસના 60-70 ડાઉનલોડ એમને એમ જોઈ શકું. તો આ કેવી રીતના પોસિબલ થયું? કારણ કે યુથ છે કે જે આજે કોઈ પણ, મારા પપ્પા પણ વાંચે છે, હી ઇઝ 72, પણ એની એમની પાસે પણ માતૃભાષા, એ પણ વાંચે, મારા સસરા પણ વાંચે છે, એ તો બહુ જોરદાર રીડર છે, એટલે એમણે તો નવી બુક આવેલે પહેલાં માતૃભાષા વાંચી જ લે, તેવા દરેક એજ ગ્રુપને આ ટચ કરે છે. કારણ કે એમણે બીજે ક્યાંય જવાની જરૂર નથી, ઘરમાં બેઠા ઓફલાઈન વાંચી શકો. ટ્રેનમાં સફર કરતા હો, ઘરેથી 5-7 બુક ડાઉનલોડ કરી લીધી હોય અને તમે કલકત્તા મદ્રાસ જતા હો તો 3 દિવસમાં તમે 7-8 નોવેલ આરામથી વાંચી શકો કે બુક આરામથી વાંચી શકો. તો આ બધા જે હેન્ડી ઓપ્શન્સ છે એ મારા ખ્યાલથી આ ટેકનોલોજીને લીધે નવલકથાકાર છે કે વાચકો છે કે પ્રકાશક છે એ બધાને એકસાથે ફાયદો કરે છે. એટલે જે મેં પહેલાં જવાબમાં મેં કીધું કે એક ટીમ બનીને કામ કરવું જોઈએ, તો એ આ ક્ષેત્રમાં થઈ શકે એવું છે અને એ ધીમે ધીમે ઊભું થઈ પણ રહ્યું છે. અને મારી તો 2 નોવેલ, એક મેં સેલ્ફ પબ્લિશ કરી, એક બીજી થઈ ગઈ છે. તો પ્રવીણભાઈ તો એવા છે કે એમણે લગભગ ઈ બુકથી જ આગળ વધ્યા છે. એટલે અનુભવ પણ જાણવો પડશે કે એમણે હાર્ડ કોપીના મોહમાં પડ્યા જ નથી, જે દરેકને, દરેક લેખકના મનમાં એક ખ્વાહિશ હોય પોતાનું છપાયેલું નામ. મને પોતાને પણ હતું, મારા ગામની લાઇબ્રેરીમાં હું નાનો હતો અને ચોપડીઓ હાર બંધ જો રેકમાં, ત્યારે મને એમ થાય કે આમાં મારી એક બુક હોવી જોઈએ. તો આ એક જે મોહ છે દરેક લેખકને હોય, પ્રવીણભાઈ એનાથી બહાર નીકળ્યા કે એમણે બુક છપાવવાનો પસંદ જ નથી કર્યું અને હજુ ઈ બુકમાં જ સતત કામ કરે છે. તો એ અનુભવ તમે કહેશો. એકચ્યુઅલી તમે જે કીધું એ કે 10 લેખકો છે, 10 લેખકો છાપે છે તો 11મો લેખક ક્યાં જાય? એ 11મો લેખક આ ટેકનોલોજીમાં આવે, 11મો 12મો 15મો 1000મો. આજે માતૃભારતી સાથે કમસે કમ નહીં તો 3000 લેખકો જોડાયેલા છે. હવે આ લેખકો માટે તો એક માતૃભારતી અને માતૃભારતી જેવા ઘણા ડિજિટલ પ્લેટફોર્મ છે જે અત્યારે ઘણું સારું કામ કરી રહ્યા છે. પણ આ 11મો લેખક ઓનલાઈન એપ્લિકેશન ઉપર જાય પણ એવું, એવી શક્યતા આવતા 10 વર્ષ માટે લાગે છે કે 11મો જે ઓપ્શન છે એ હવે પહેલા 5 ઓપ્શનમાં આવે? આવી શકે, 100% આવી શકે. અમારું જો અત્યારે હું અહીંયા બેઠો છું બરાબર છે, ઓનલાઈન એપ્લિકેશનના હિસાબે જ બેઠો છું, જો હું લખું છું એમાં લોકોને પસંદ પડે છે અને મારું કામ થોડુંક વ્યવસ્થિત આવ્યું છે એટલે જો મને અહીંયા બેસવાનો મોકો મળ્યો છે. ગયા વર્ષે હું JLFમાં આવ્યો હતો ત્યારે છેક પાછળની લાઇનમાં બેઠો હતો, હું છેક છેલ્લી ખુરશી, ત્યારે મેં મારા મિત્ર સુલતાનને કીધું હતું, મેં કીધું સુલતાન યાર આપણો ક્યારે વારો આવશે કે આપણે ત્યાં સ્ટેજ પર બેસીએ અને માઇક હાથમાં લઈને બોલીએ. આ 1 વર્ષની વાત છે કે 1 વર્ષમાં પાછળની લે હરોળથી હું અહીંયા સ્ટેજ ઉપર આવીને બેઠો છું. એ બદલ આપનો તો ખૂબ ખૂબ ધન્યવાદ છે જ સાહેબ, તમે મને ગમે ત્યાં ગોતી કાઢ્યો છે. અને એના બી કરતાં બી મોટો છે કે આ ઓનલાઈન પ્લેટફોર્મ મને મળ્યું છે. હું એવું ઈચ્છું છું કે ભલે મારી હાર્ડ કોપી પબ્લિશ ના થાય પણ ઓનલાઈનમાં મારું કામ સતત ચાલુ રહેશે. બીજું જે તમે કીધું ને કે 11મો તમારી જે કતારમાં, હું માતૃભારતીની વાત કરું તો અમને દર મહિનો પતે એટલે 1 તારીખ થાય ને એટલે ચેક મોસ્ટ ડાઉનલોડ્સ એવું એક વેબસાઇટ અમને જે આપેલી છે પેનલ, તો એમાં અમે જોઈએ
તો ગયા મહિને હું જોઉં તો મારી ઉપર ઝવેરચંદ મેઘાણી, મારી નીચે કદાચ આશુ પટેલ કે એ હતા નામ, આશુ પટેલ. તો મને એ સંતોષ મળી ગયો કે આજે મારે એક બે મોટા લેખકો વચ્ચે મારું નામ છે. આ એક નંબર એક વાત થઈ. બીજું જે તમે કીધું કે એનાથી બીજો કોઈ ફાયદો, કદાચ અહીંયા કોઈ પબ્લિશર મહાશય બેઠા હોય અને એવું બને કે તમે અહીંયા સુધી આવ્યા છો તો તમે સારું જ લખતા હશો, અને હા, તો આ સીડી ઉતરીને કદાચ આગલી નોવેલ તમે મારા પબ્લિકેશન હાઉસ માટે લખો તો આ ફાયદો છે જ. એટલે જે માધ્યમો બદલાય છે અને મને લાગે છે કે વાચકોની જરૂરિયાતના કારણે આ માધ્યમો બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે છાપા કે મેગેઝિનના માટે લેખકો પણ, હવે વાચકો જ્યારે વાચનને મોબાઈલના સ્વરૂપમાં વાંચતા થયા છે, મોબાઈલના માધ્યમથી વાંચતા વાંચવાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે એક લેખકને પણ મળતી તકમાં વધારો થયો છે. પણ એક સવાલ ઊભો રહે કાયમ માટે કે જે ધારાવાહિકની સાથે કાયમ અન્યાય થયો, અન્યાય થયા કરતાં સાહિત્યએ ક્યારેય ધારાવાહિકને સાહિત્યની વ્યાખ્યામાં ગણી નથી, અને એના કારણો પણ છે. આખો જુદા વિવાદનો વિષય કરતાં અભ્યાસનો વિષય બને. પણ જો ધારાવાહિક સાથે આવું વર્તન થયું છે કે ધારાવાહિકમાં એટલી ગુણવત્તા નથી, તો શું ઓનલાઈનમાં એવી ગુણવત્તા જળવાશે ખરી? અત્યારે તમે જે લખી રહ્યા છો ઓનલાઈન નવલકથાઓ, એમાં સાહિત્યની દ્રષ્ટિએ ગુણવત્તા કેટલી? હું એનો સારો જવાબ આપી શકીશ, કારણ કે છેલ્લા 3 મહિનાથી હું માતૃભારતીનું એડિટિંગ કામ પણ સંભાળું છું, એટલે કોઈ પણ કન્ટેન્ટ સબમિટ થાય એને મારી નજરમાંથી નીકળવું પડે, એ હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી, ત્રણેયમાંથી. તો આ કેમ થયું? કારણ કે માતૃભારતીના વાચકોએ જ ગયા GLFમાં વાત કરી હતી કે સિદ્ધાર્થભાઈ જે આવે છે એ લખે છે, બરાબર. એટલે જે તમારો મુદ્દો છપાઈ જાય, ફિલ્ટર કશું થાય નહીં, કશું ના થાય, એડિટિંગ હોય નહીં. અને અમારે અહીંયા વિશાલભાઈ છે, એમને ડેટ સેટ કરવાની કે આ તારીખે આ ટાઈમે પબ્લિશ કરવાની, એટલે કરી દે. આ સિમ્પલ હતી. પછી અમે લોકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ના, આને કોઈકની નજરમાંથી તો નીકળવું જોઈએ. એટલે છેલ્લા 3 મહિનાથી તમે જોશો તો ક્વોલિટી સુધરશે, અને હજી પણ મેં અમુક ઇનપુટ્સ આપ્યા છે. ઇન ધ સેન્સ કે અમુક એવા કન્ટેન્ટ આવતા હતા કે જે ફેસબુક ઉપર લખો તોય ચાલે, કે બ્લોગ લખો તો પણ ચાલે, એને માટે કોઈ ઈ બુક બનાવવાની જરૂર ન હતી. અમુક એવા હતા કે આજે લગભગ 17-18 વર્ષનો કોઈ એજને કોઈ બાદ નથી હોતો, પણ અમુક વિષય સાથે મેચ્યોરિટી જો ન હોય તો ગમે તે લખતા હોય. અમુક એકદમ ફિલ્મી છાંટવાળા આવતા હોય કે ડાયલોગ્સ છે કે સિચ્યુએશન્સ છે. તો આ બધું હું ધીમે ધીમે કાપતો ગયો કે જે મેચ્યોર, ઇન ધ સેન્સ વાંચવામાં મેચ્યોર ન લાગે. બાકી જે છે એને હું અત્યારે પણ પુશ કરું છું સારું લખનારને, તો ક્વોલિટી ધીમે ધીમે સુધરશે. હું એકલી માતૃભારતીમાં છું એટલે નહીં, પણ જો બધે આ પ્રકારનું ધ્યાન રાખીએ, તમે બીજા પણ એટલી ઓનલાઈન મેગેઝિન આ રીતે પોર્ટલ જોતા હશો, એમાં આ ધ્યાન જો રાખવામાં આવશે કે એક પ્રકારના એ ગોઠવી લેવામાં આવે કે આ પેરામીટર્સમાં ફિટ થવી જોઈએ અને આ લેવલથી નીચે ન જવું જોઈએ, પછી ગમે તે હોય, ગમે તેલા પેજ હોય કે ગમે તે રાઇટર હોય, એને રિજેક્ટ કરી દો. તો ધીમે ધીમે એમાં પણ મારો એક વાચક તરીકેનો અનુભવ એવો છે, અથવા તો મને એવું પ્રતીત થાય છે કે ઓનલાઈન પોર્ટલ્સમાં પણ હલકી ફૂલકી વાતોને વધુ પ્રાધાન્ય મળે, અને ગંભીર વિષય જે આવશ્યક પણ છે, ઘણી વખત ગંભીર વાત પણ કહેવી જ પડે, કેટલીક વાર વાંચન પ્રિસ્ક્રાઇબ કરવું પડે છે. લેખક તરીકે તમે, તમારી જવાબદારી છે કે વાચકને માત્ર મજા આવે એવું નહીં. ઘરમાં આપણી મમ્મી મસાલા ઢોસા રોજ નથી ખવડાવતી, કારણ કે રોજ માટે, રોજ ખાવા માટે તો દાળ ભાત શાક રોટલી જ જોઈએ. તો એ રીતે ઓનલાઈન પોર્ટલ વાચકને પ્રિસ્ક્રાઇબ કરે એવા લખાણોને પ્રાધાન્ય મળે નવલકથાઓમાં, કે ગુણવત્તા વાચકને તો બહુ સ્વાભાવિક છે કે એને જો થોડી પણ ગલગલિયા કરાવતી કે છીછરી નવલકથા હશે તો ડાઉનલોડ જાજા થવાના છે. પણ એ ઓનલાઈનમાં એ પ્રમાણે જે મારી નજરમાંથી અત્યારે નીકળી રહી છે, એમાં અમુક છે તો એ અવકાશની વાત કરે છે, નોવેલ જ છે, સાઈફાઈ જેને કહી શકીએ એ પ્રકારની નોવેલ છે. એક નોવેલ ચાલે છે એ ડૉક્ટર્સ ઉપર ચાલી રહી છે, એટલે એવું નથી કે જે તમે કીધું છીછરું સાહિત્ય,
એવું તો ઉલટું હું ઓન ધ કોન્ટ્રરી કહીશ કે બહુ ઓછું અથવા સાવ નહીવત છે, અને એ મારા ચાર્જ લીધા પછી તો ગયું જ છે, ઘણો ફરક પડી ગયો. એટલે અમારું પણ ગ્રુપ છે, એમાં પણ હું પૂછતો રહું છું કે ભાઈ હજી કોઈ પણ છેલ્લા 1.5 મહિનાથી હવે કોઈ ફરિયાદ નથી. પ્રવીણભાઈ, તમે શું તમારો અનુભવ, તમે લખ્યું નવલકથાઓ માટે ઓનલાઈન વાચકો સાથે ડાયરેક્ટ સંપર્ક રહેતો હતો, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે વાચકો સાથે સતત નવલકથા છપાતી જાય અને વાચકોના અભિપ્રાય આવતા જાય, તો એ અભિપ્રાયથી તમારી નવલકથાના લખાણ ઉપર હકારાત્મક કે નકારાત્મક કોઈ અસર પડતી હતી ખરી? મારા લખાણ ઉપર તો હકારાત્મક તો કોઈ અસર પડી છે, કારણ કે વાચકોનું તો કેવું છે કે એના હિસાબે એના પ્રમાણે જે વિચારે એ વિચાર તમને કહેવાના છે. તમારો વિચાર અલગથી તમે શું લખી રહ્યા છો અને તમારે શું લખવું છે એ તો તમારા ઉપર આધાર રાખે છે. એટલે વાચકોનું સાંભળીએ ખરું, વાચકોને આપણે માન પણ આપીએ, પણ લખવાનું તો એ જ આવે છે જે આપણને પહેલેથી આપણે નક્કી કરેલું છે અને જે આપણને પસંદ છે અને જે આપણે લખવા ધારીએ છીએ. એમાં તમે વાચકોના અભિપ્રાય પ્રમાણે, દરેક વાચકોના અભિપ્રાય પ્રમાણે તમે ફેરફાર કરો તો તમે ક્યાંય જઈને ક્યાં જઈને અટકો એ જ તમારું નક્કી ના હોય. એટલે હકારાત્મક ઘણી અસર પડી છે, બાકી તો આપણે આપણી રીતે જ લખીએ છીએ. એમાં જ્યારે સૌમિત્રનો પહેલો એપિસોડ આવ્યો માતૃભારતી પર, ત્યારે બીજી કે ત્રીજી જ એમાં કોમેન્ટ એવી હતી કે તમે ત્યારે એક જેવું જ લખો છો એટલે હું હવે નહીં વાંચું. મેં એને આન્સર ના આપ્યો, પણ ઉતાવળ એમણે કરી કદાચ, કે આજે જેણે પણ શાંતનુ વાંચી હશે અથવા જે અત્યારે સૌમિત્ર વાંચી રહ્યો છે તો એ ડિફરન્શિએટ કરી જ શકશે. હા, છે બંને રોમેન્ટિક, પણ જે શાંતનુ કેરેક્ટર હતું કે જે સૌમિત્ર છે એમાં આસમાન જમીન, હા, શરૂઆતમાં એ રોમેન્ટિક એ પ્રકારનો થોડો અંતર્મુખી હીરો બંને હતા શરૂઆતમાં. શાંતનુ થ્રુ આઉટ રહે છે, પણ સૌમિત્ર ધીમે ધીમે ડેવલપ થાય છે કેરેક્ટર. તો પહેલી જ ઘડીએ કોઈએ આવી કોમેન્ટ આપી, પણ એ કદાચ અત્યાર સુધીની મારી ત્રણેય નોવેલમાં પહેલી નેગેટિવ કોમેન્ટ હતી. તો મેં મારો રસ્તો છોડ્યો નહીં અને નથી થયો. હા, એટલે મેં એ જે રસ્તો મેં નક્કી કર્યો હતો કે હું ત્યાં જ ચાલી રહ્યો છું. અને એક વસ્તુ હું શેર અહીંયા કરવા માગું છું કે ત્રીજી નોવેલ છે, ત્રણેયમાં મારી સાથે એવું બન્યું છે કે એન્ડ પહેલાં નક્કી છે. એટલે મને ખબર છે મારે રાજકોટ જવું છે, પણ હવે વાયા સુરેન્દ્રનગર જવું છે લીમડી, એ પાથ હું પછી નક્કી કરું છું. એટલે પહેલેથી કોઈ પણ મને ફીડબેક આપે તો હું ધ્યાન ના, મને મારું ટાર્ગેટ ખબર છે, મારું ડેસ્ટિનેશન ખબર છે, એટલે હું ધીમે ધીમે વાર્તા ડેવલપ કરતો જાઉં છું. આ એક મારો અનુભવ છે. ગુજરાતી નવલકથા હવે કયા મુકામ પર જશે એની આપણે અત્યારે વાત કરી, એમાં જે ત્રણ મુદ્દા સ્પષ્ટ થતા મને દેખાય છે, એમાંનો પહેલો મુદ્દો કે લેખકે પોતાની સજ્જતાને ધાર કાઢવી પડશે, વાચકોને વાંચવું નથી ગમતું, આ બહાનામાંથી બહાર નીકળવું પડશે. વાચકને બધું જ જોઈએ છે, પણ વાચકને ગુણવત્તા પહેલાં જોઈએ છે, આ લેખકોએ પહેલાં સમજવાનું છે. અને પોતે જો નથી વંચાતા તો વાચકોને નથી ગમતું, વાચકના માથા ઉપર ઠીકરું ન પડવું જોઈએ, પહેલાં પોતે પોતાની જાતને ચેક કરે કે આ કેમ નથી વંચાયું. બીજો મુદ્દો પ્રકાશનની મર્યાદાઓને ઓળંગવાનો, જેણે અત્યાર સુધી થોડી ઘણી ગુજરાતી નવલકથાને વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે પ્રકાશ ધારાવાહિકોએ, પણ એ જ ધારાવાહિકોએ શક્ય છે કે એક થોડોક પગ પકડી પણ રાખ્યો, કે મેં કીધું એમ 10 નવલકથાઓ છપાઈ શકે તો 11મી ના છપાય, તો હવે એ એક સાથે 15, 20, 25 વાચકોની પાસે પસંદગીની તકો વધી રહી છે. એટલે વન્સ અગેઇન અત્યારે વાચકો માટે સૌથી શ્રેષ્ઠ સમય પસાર થઈ, વાચકો સૌથી શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે એને પસંદગીની બહોળી તકો મળશે. બહુ બધા લેખકો એવા છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી વાચકો સાથે સંપર્ક કેળવીને સીધું પુસ્તક તરીકે પણ પ્રકાશિત કરતા થયા છે. અહીંયા હમણાં જ એક મારે એક મિત્રને મળવાનું થયું, એમણે ઉદયાસ્ત નામે સોમનાથ અને દ્વારકા વિશે બહુ જ સરસ અને અભિનવ દ્રષ્ટિકોણથી નવલકથા લખી. આવી હિંમતે કેમ કરી શક્યા હોય મને એક્ઝેક્ટ ખબર નથી એમનો અનુભવ, પણ હું એવું માનું છું કે વાચકો સાથેના સીધા સંપર્કના પરિણામે એ શક્ય બને અને પોતા લેખકની પણ હિંમત ખુલે, જે કદાચ પહેલાંના સમયમાં શક્ય બનતું નહોતું. તો હવે લેખકે કંઈક છપાવવાની તક મળે એની મોહતાજીની જરૂર નથી રહી, આ બીજો નંબરનો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે, વાચક કરતાં લેખકે 2 ડગલા આગળ રહેવું તો પડશે, એ વગર શા માટે વાચક તમને વાંચે, પોતે જ ના લખે.
જો વાચકની જ ભાષામાં વાચક જ વિચારી શકે છે એવું જ જો લખવું છે તો વાચક પોતે લખશે. આપણે અશ્વિની ભટ્ટને બહુ તસલ્લીથી વાંચ્યા અને આજે પણ એ ફરીથી ચોથી પાંચમી સાતમી વાર વાંચતી વખતે પણ એ દૂધ સૂકતા જળવાય. મુનશીમાં 100 વર્ષ પહેલાં મુનશી જ્યારે પાટણની પ્રભુતાનો એક હપ્તો લખે ને બીજા હપ્તાની રાહ જોવાથી આજે પણ પાટણની પ્રભુતા આપણે હાથમાં લઈએ ને સડસડાટ પૂરી જ થઈ જાય એ ક્યારે શક્ય બને છે? એ આપણા કરતાં બે ડગલા આગળ ચાલતા હતા ત્યારે. આજના લેખક સામે સૌથી મોટો પડકાર એ છે કે વાચક બહુ સજ્જ થયો છે. ત્યારે અંગ્રેજી વાંચનનું પ્રમાણ 100 વર્ષ પહેલાં નહોતું અને માટે મુનશી પર એવા આક્ષેપો પણ થયા કે એમણે ડુમામાંથી આ પાત્રો ઘટનાઓ એમણે લીધા છે, એલેક્ઝાન્ડર ડુમામાંથી. હવે એવું કહી શકાય એવું નથી, હવે તો લખો ને બપોર સુધી ખબર પડી જાય કે આ ભાઈ તે ડુમાનું આ પાનામાંથી લીધું. તો આ હવે વાચક ઘણું બધું જુએ છે, વાચક ઘણા બધા સાહિત્યના પરિચયમાં, ભાષાઓના સાહિત્યના પરિચયમાં છે. ત્યારે લેખક સામેનો પહેલો પડકાર એ છે કે પોતે મૌલિક બને અને પોતાની સજ્જતાને સતત ધાર કાઢતો રહે. તો મને લાગે છે કે ગુજરાતી નવલકથાઓના 100 વર્ષ પછી પણ આવા સત્રો યોજાતા હશે. નવી પેઢીના લેખકો હોંશભેર, એક મુદ્દો છે નવી પેઢીના લેખકોને પ્લેટફોર્મ મળવાનો, એ હજુ અંગત રીતે મને પણ એક ખચકાટ છે કાયમ. અને આ બે મિત્રોને અહીંયા લાવવા પાછળનો આગ્રહ પણ મારો એ હતો કે છાપેલા કાટલાઓ કે જે સ્થાપિત થઈ ચૂક્યા છે એમને પ્લેટફોર્મ મળે જ છે. જરૂર સૌથી વધુ જરૂર કોને છે કે જેની પાસે હજુ કંઈક કહેવું છે અને હજુ એનું નામ નથી, એ ક્રાઉડ પુલર નથી, હજુ ખબર નથી ઘણાને કે આવા લેખકો છે. તો એવા લોકો સુધી આવા લેખકોને પહોંચાડવા એ મને લાગે છે કે આપણે વાચક તરીકે આપણી બધાની ફરજમાં આવે છે કે એક સારા લેખકને વાંચીએ. પહેલી જ નવલકથા લખી છે, બીજી જ નવલકથા લખી છે અને લખી રહ્યો છે, તો એ આપણે વાંચતા જઈએ અને લેખકને કહેતા જઈએ અને બીજા પાંચને કહેતા જઈએ. તો ગુજરાતી નવલકથાના આવા સત્રો 100 વર્ષે, 150 વર્ષે, 500 વર્ષે પણ આવા GLF થતા રહેશે અને નવલકથા ચર્ચાતી રહેશે. થેન્ક યુ સો મચ. ધન્યવાદ જયવત સર અને લેખક મિત્રો. હવે શ્રોતા મિત્રોમાંથી કોઈને કોઈ સવાલ હોય તો. જી અભિનંદન દેવતભાઈ, આઈ રેડ યોર લાઇટ હાઉસ અને મને એવું લાગ્યું કે તમારો અવાજ નથી આવતો. અભિનંદન દેવતભાઈ, તમારી લાઇટ હાઉસ નોવેલ વાંચી મેં અને આમ એવું થયું કે અશ્વિની ભટ્ટ પાછા આવી ગયા. તમે હમણાં જે વાર્તાલાપ સાંભળ્યો અને આઈ અન્ડરસ્ટુડ કે તમે એક તંત્રી છો, તો મારો પ્રશ્ન એક છે કે મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ બધામાં ધારાવાહિક નવલકથાઓ છપાય છે અને આજે જે નોર્મલ કમ્પ્લેન થઈ છે કે પ્રકાશક છાપતો નથી, ઇઝ ઇટ કે ગુજરાતી વાચકોને ફ્રીમાં વાંચવાની ટેવ પડી ગઈ છે એટલે એ નવલકથાનું પુસ્તક ખરીદવા માટે બુકશોપના દાદરો નથી ચડતો? અને સેકન્ડ, ધારાવાહિક ની વાત આવે એટલે તમારે હપ્તો તરસવું જ પડે, એકી બેઠકે વાંચવું હોય એનું શું? લાઈક મારા જેવી રીડર છે તો હું નથી જ વાંચતી કોઈ પણ નવલકથા ધારાવાહિકમાં. આલ વેટ, તમારી લાઇટ હાઉસ બી મેં આખી બુક આવી ત્યારે જ વાંચી કારણ કે મને એકી બેઠકે જ વાંચવી હોય છે, તો એનું શું ઓપ્શન? અને જસ્ટ અ નોટ ટુ એડ, મારી પહેલી નવલકથા 20 નવેમ્બરે જ પબ્લિશ થઈ છે અને રિવ્યૂઝ એવા આવી રહ્યા છે કે એ લોકોએ એકી બેઠકે ઘણા રીડર્સે પૂરી કરી છે. સો ધેટ્સ વેર આઈ ફેલ કે વાય વેટ ફોર ધારાવાહિક્સ. ધારાવાહિકમાં જે તમે શબ્દ વાપર્યો એ મને બહુ ગમ્યો, તરસવું પડે છે. એ તરસવાની જે મજા છે ને, આપણે બહુ બધા એમાંથી પસાર થયેલા જ છીએ અહીંયા બેઠેલા, માટે જ અહીંયા બેઠા છીએ. એ તમારી વાત સાવ સાચી છે, હું પોતે પણ બહુ અધીર્યો છું અને એ જે તરસવાની મજા વાચક તરીકે આપણે બધાએ અનુભવી છે. મારો પોતાનો એક અનુભવ કહું તો અશ્વિની ભટ્ટની આખેટ નવલકથા અભિયાનમાં આવતી હતી ધારાવાહિક સ્વરૂપે. મારું ગામ રાજુલા, અમરેલી જિલ્લામાં. સવારમાં દર મંગળવારે સવારમાં 8 વાગે મહુવાથી
સવારે 6 વાગે મહુવાથી એક બસમાં અભિયાનના પાર્સલ આવે, પછી એ પાર્સલ શોર્ટ થતાં થતાં લાઇબ્રેરીમાં પહોંચે, અને હું જ્યારે લાઇબ્રેરીમાં, લાઇબ્રેરી સવારે 9 વાગે ખુલે એટલે હું 9 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં, અને 9 વાગે મારી સાથે, મારી આગળ અત્યારે જેમ એટીએમ અને બેંકમાં હોય છે ને, 5-7 જણની લાઈન થઈ ગઈ હોય કે આજે અભિયાન આવશે ને લાખેટ વાંચી લઈએ. તો આ એટલે સરવાળે થાય એવું કે 9 વાગ્યાના તપતા હોય ત્યારે 12 વાગ્યા સુધી વાંચવા ના મળે અને રીતસર ઘાંઘા થઈ જવાય. પછી અમે, મેં એનો એવો વિકલ્પ કર્યો કે 6 વાગે બસ સ્ટેન્ડે આવે છે ને, 6 વાગે હું બસ સ્ટેન્ડે પહોંચવા માંડ્યો કે બસ સ્ટેન્ડમાં અભિયાન ને પાર્સલ ઉતરે એટલે ત્યાં ને ત્યાં જ વાંચી લેવાની. ધીમે ધીમે હાલત એવી બની કે લાઈન ત્યાંય થવા માંડી. પણ આ જે તરસવાની પ્રક્રિયા છે માટે જ આપણે વાંચતા રહીએ છીએ, અને જો આ તરસવાની પ્રક્રિયા હતી માટે જ એ બુક સ્વરૂપે જ્યારે આપણા હાથમાં આવી ત્યારે સડસડાટ એક ઝાટકે પૂરી થઈ ગઈ. જો ત્યારે તરસ્યા ના હોત તો આજે વારંવાર એ ફરીથી વાંચતા ના રહેતા હોત. તો ધારાવાહિકની એક વિશેષતા છે અને મર્યાદા પણ છે. આ મર્યાદા એટલા માટે કે મેં અગાઉ કહ્યું એમ કે ચોક્કસ કદમાં લખવાનું છે. 2000-2500 શબ્દો તમારે નક્કી છે કે તમને 2500 શબ્દો ફાળવી દેવાયા છે. હવે તમે જે હપ્તો લખી રહ્યા છો એ હપ્તા માટેની જરૂરિયાત 3500 કે 4000 શબ્દોની છે, તો શું કરશો? તો પણ તમારે 2500માં સમાવવાનું છે. એક જે વાત તમારે કહેવી છે એ 1500 જ વર્ડમાં પૂરી થઈ છે, તો શું? તો તમારે ખેંચીને 2500 લાવવાની છે. આ એક મર્યાદા નડે પણ છે, અને વિશેષતા એ છે કે એ પુસ્તક ધારાવાહિક હોવાથી બહુ બધા વાચકો તમને ત્યારે જ ખબર પડે છે કે આપણે પ્રોપર દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં. માટે પુસ્તક તરીકે આવે અને સડસડાટ વંચાઈ જાય એની ખાતરી ધારાવાહિક તરીકે વાચકોને તરસાવ્યાથી મળે છે, અને એક પાશવી આનંદ છે તરસાવવાનો એક લેખક તરીકે. મેં પણ એનું ભર્યું, અને લેખક પોતે પણ તરસે છે. નેક્સ્ટ એપિસોડ લખવા માટે હું છેલ્લા વર્ષથી હવે સૌમિત્ર લખું છું. ઇન્વોલ્વ તમે જ્યારે, હું કાયમ કહું, ઘરમાં મારા વાઇફ કે મારા એ પૂછે કે આ ત્રીજી નોવેલ છે ને કે ગાડી ગિયરમાં પડી, એમ ત્રીજો ચોથો એપિસોડ જાય ને એટલે લેખક પોતાની ગાડી ગિયરમાં પડી જાય. પછી કામ એનું રેગ્યુલર, કારણ કે જેમ કીધું કે ભાઈ નોવેલથી ઘર નથી ચાલતું એટલે એ સિવાયનું કાર્ય પતે, પછી ઇવન પ્રાતઃ કાર્ય દરમિયાન પણ આ વિચારો ચાલુ કે હવે હું શું લખીશ. એટલે અમે પોતે પણ તરસતા હોઈએ છીએ કે ક્યારે સમય મળે અને એ ફકરો લખો. એટલે તરસવાની પ્રક્રિયા બંને તરફ છે, એટલે એ ચિંતા ના કરતા. રેવતભાઈ, એવા તમને જેટલા નામ યાદ આવે એવા 3-1 લેખકો મને કહેશો, ગુજરાતીમાં હોય તો બી ચાલશે, ઇંગ્લિશમાં બી, હિન્દીમાં, કે જેમણે ફક્ત લખીને જ પોતાનું ગુજરાન ચલાવ્યું હોય. મતલબ કે મેં ખુશવંતસિંહનું વાંચ્યું હતું, એ 5 વાગે ઉઠી જતા હતા સવારે અને બસ લખ લખ જ કરે. તો બસ આ જણાવશો. એવા નામમાં એક આપણા આદ્યથી જ શરૂઆત કરવી પડે, કલમના ખોળે છું. એટલે એવા ઉદાહરણોનો કોઈ તોટો નથી કે માત્ર લેખનથી જ જેમણે પોતાની આજીવિકા ચલાવી હોય. પણ એનો મતલબ એવો નથી કે બધાથી એ શક્ય બને. અને લેખન એટલે બહુવિધ સ્વરૂપમાં જોવા, હું મારી આજીવિકા અત્યારે લેખનથી જ છે, મારી લેખન જ છે. હા, તો એક હું વ્યવસાયી લેખક પત્રકાર છું, પણ એટલે હું નર્મદ નથી થઈ જતો, કલમના ખોળ જ છું પણ નર્મદ નથી. અશ્વિનીભાઈ એક બહુ સરસ વાત કરી હતી કે હું મારી આજ, મારા ઘરનો ચૂલો માત્ર મારી નવલકથાઓથી ચાલે છે, મારે લેખનથી ચાલે છે, પણ હું કલમના ખોળે છું એમ હું નહીં કહું, કારણ કે હું તો કલમના ગોદે છું. તો આપણે કલમના ખોળે હોવું અને કલમના ઘોકા ખાઈ ખાઈને લખતા રહેવું એ બે વચ્ચે બહુ મોટો ફરક છે. એટલે નામ અગણિત ગણાવી શકીશ હું, પણ 4-5 નામ તો દઈ શકીશ, પણ એનો મતલબ એટલા માટે નથી કે એ કલમના ખોળે હોવું અને કલમના ઘોકા ખાઈ ખાઈને લખતા રહેવું. કારણ કે જો નહીં લખાય તો સાંજે ઘરમાં રસોઈ નહીં બને એવી સ્થિતિ પણ કેટલાક લેખકોની હોય છે. પણ ઈચ્છનીય એટલા માટે નથી કે કવિ માટે એવું કહેવાય કે કવિ અંદરથી ખળભળેલો હશે ને તો જ એની કવિતામાં જાન આવશે. પણ એવું કવિ ન હોય ને એ ત્યારે બોલવું સારું છે લાગે આપણને.
કવિ થઈને અંદરથી ખળભળવું કેટલું મુશ્કેલ છે. એટલે દરેક લેખકને હું એવી વિનંતી કરું કે આર્થિક રીતે પગભર સદ્ધર થયા, સદ્ધર ન થાવ તો પણ પગભર તો અવશ્ય થવું, બીજા વિકલ્પો રાખવા, અને પછી તમે જો નવલકથા માટે તમે તમારી જાતને સમર્પિત કરશો તો કદાચ એ સમર્પણમાં તીવ્રતા વધુ આવશે અને સ્પષ્ટતા અને પ્યોરિટી, જે પ્યોરિટી શબ્દ છે એ હું વધારે મહત્ત્વનો ગણું કે એનાથી નવલકથા લખવાનું ડેડિકેશન બહુ સ્ટ્રોંગ બનશે. ખૂબ ખૂબ આભાર દૈવતભાઈ, પ્રવીણભાઈ અને સિદ્ધાર્થભાઈ અહીંયા આવવા બદલ, અને ગુજરાતી નવલકથાના ભવિષ્ય વિશે અમને, એના સફર વિશે અમને જણાવવા બદલ ખૂબ ખૂબ આભાર વન્સ અગેન. થેન્ક યુ.